ભરૂચ શહેરમાં નર્મદાના પૂરના પાણી પ્રવેશતા નીચાણવાળા વિસ્તારમાં નાવડા ફરવા લાગ્યા હતા, તો લોકોના ઘરોમાં પાણી ભરાતા સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા અસરગ્રસ્તો માટે રાહત કેમ્પોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ સોમવારે 24 ફૂટની ભયજનક સપાટી વટાવ્યા બાદ તેમાં સતત વધારો થતો રહ્યો હતો અને મંગળવાર સવારે 28.50 ફૂટ પર પહોંચતા નર્મદાની જળસપાટી બપોરના 3 કલાકે 30.75 ફૂટ પર પહોંચી હતી, જેના કારણે ભરૂચ શહેરના ફૂરજા, ચાર રસ્તા, બામણિયા, ઓવાડા, દસાસ્વ મેઘઘાટ, ભૃગુ ઋષિ મંદિર પાસે દાંડિયા બજાર જેવા નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ભરાયા હતા, જેના કારણે ભરૂચના ફૂરજા ચાર રસ્તા પર નાવડા ફરવા લાગ્યા હતા. તો વ્યાપાર ધંધા રોજગારથી ધમધમતા આ વિસ્તારના દુકાનદારો ચિંતામાં મુકાયા હતા. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, સાથી પાલિકા સભ્ય નરેશ સુધારવાલા, જિજ્ઞેશ મિસ્ત્રી સહિત પાલિકાના કર્મચારી કમલેશ ગૌસ્વામી સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાંથી સ્થિતિનો તાગ મેળવી અસરગ્રસ્ત લોકો માટે વિવિધ વિસ્તારોમાં તેઓના રહેઠાણ પાસે જ રહેવા જમવાની વ્યવસ્થા કરવા સૂચના આપી. તે અંગેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. નર્મદાની જે સપાટી છે તે અંદાજિત 30 જેટલી છે અને 35 થવાની શક્યતા રહેલી છે. ભરૂચ નગરપાલિકાની 5 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે. કશક, દાંડિયા બજાર, વેજલપુર, પૂરજા અને લાલ બજાર, આ 5 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે, જે અસરગ્રસ્ત લોકોને વહીવટીતંત્ર અને પોલીસની મદદથી ખસેડવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત સાથે સાથે આ જે અસરગ્રસ્ત લોકો છે, અસરગ્રસ્ત લોકો 700 જેટલા છે, એ લોકોને જમવાની પણ નગરપાલિકાએ વ્યવસ્થા કરી છે. એમને અત્યારે ભોજન પણ આપવામાં આવશે. અમારી નગરપાલિકાની ટીમ કાર્યરત છે, 24 કલાક હાજર છે, કંઈ પણ પરિસ્થિતિ હોય એનો સામનો કરવા તૈયાર છે. ભરૂચ નગરપાલિકા તેમજ જિલ્લા વહીવટીતંત્ર પૂરની સ્થિતિ પર નજર રાખવા સાથે ઉચ્ચ સ્તરે સંકલનમાં રહી પરિસ્થિતિ અંગે સતર્ક જોવા મળી રહ્યા હતા.